मानस चिंतय चारु चरित्रम प्रेमवते वृषा पुत्रं पवित्रं मानस चिंतय मानस चिंतय केसर तिलक ललित निज भाले कुमकुम चंद्र कधरमाभिरामम मानस चिंतय मानस चिंतय ॐ श्री स्वामी नारायणाय नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। सर्वावतार इष्टदेव भगवान श्री स्वामीनारायण सभा में उपस्थित परम पूज्य धर्म धुरंधर 1008 आचार्य श्री राकेश प्रसाद जी महाराज तेमज सारंगपुर की घनी बड़ी लीलाओं ने सुंदर मजानी कथा संभावता एवं वक्ता महोदय श्री परम पूज्य सदगुरु श्री ज्ञान जीवनदास स्वामी आ महोत्सव प्रेरक एवं द्वितीय वक्ता परम पूज्य हरिप्रकाश स्वामी सभा में उपस्थित राजकोट थी पधारेला परमात्मानंद जी स्वामी जी तेमज माधुप्रद स्वामी पूज्य नवतम प्रकाशदास जी स्वामी पूज्य बापू स्वामी ब्रह्मनिष्ठ संतो अने वाला हरिभक्तो बधाने भाव थी मारा जय स्वामीनारायण। सारंगपुर में अद्भुत दिव्य महोत्सव उजवाई रह्यो छे। पूज्य ज्ञान जीवनदास स्वामी महाराजाए सारंगपुर में जे जे कहीं लीला करी हो सारंगपुर हरिभक्तों की बातों करे छे। सारंगपुर संप्रदाय में अजोड़ छे। सारंगपुर की पांच वस्तुओं संप्रदाय में बहु अजोड़ छे। पहलू सारंगपुर जीवा खाचर, बीजू सारंगपुरना वचनामृत, त्रीजु सारंगपुर में गोपाळानंद स्वामी, चौथु सारंगपुर उत्सव होली उत्सव जे फगवाया मायगा छे महाबलवंत माया तमारी ते, अने पांचमा सारंगपुर हनुमानजी महाराज। आ पांच अजोड़ छे। अत्यारे हमणा पूज्य ज्ञान स्वामी सारंगपुरना जीवा खचरनी वात करी रह्या हता। आ पांचेयनी एक एक वात मारे करवानी छे। सारंगपुरना जीवा खचर समर्पित हरिभगत हता। भगवान प्रत्ये बहु भाव हतो, अनहद भाव। चौमासेनी ऋतु हती, महाराज सारंगपुर बिराजमान हता, अंधराधार वरसाद वरसे छे, चारे बाजू पाणी पाणी थई गयु छे। ए समय महाराजे जीवा खाचर ने कीधु, जीवा खाचर अमने भूख लागी छे, छाणा पलड़ी गेला, लाकड़ा पलड़ी गेला, कई तात्कालिक चूलो केम पेटावो? એટલે જીવા ખાચર કુહાડો લઈ અને હિંડોળા ખાટ હતી એ ફાડવા માંડ્યા. એનો અવાજ આવ્યો એટલે મહારાજ ત્યાં આવ્યા.
જીવા ખચ્ચરને હિંડોળા ખાટ ફાડતા જોયા એટલે મહારાજ પૂછ્યું, જીવા ખચ્ચર આ શું કરો છો? તો મહારાજ તમારા માટે રસોઈ કરવી છે એટલે આ લાકડા જોશે ને. મહારાજ કે 60 રૂપિયાની, એ જમાનામાં 60 રૂપિયા એટલે બહુ મોટા કહેવાતા. મહારાજ કહે છે 60,000 રૂપિયાની આ પાટ ફાળી ન નખાય. ત્યારે જીવા ખચ્ચરે જવાબ આપ્યો, મહારાજ તમારે અર્થે શું ન થાય, તમારાથી અધિક શું હોય મહારાજ? આવો ભાવ જીવા ખચ્ચરને મહારાજ પ્રત્યે હતો. હમણાં પૂજ્ય જ્ઞાનજીવનદાસ સ્વામીએ કીધું કે એક પતિવ્રતાની ભક્તિ એક નિષ્ઠા જબરી હતી, એટલે મહારાજ અહીંયા અવારનવાર પધારતા. તો સારંગપુરના જીવા ખચ્ચરનો ભાવ પણ ખૂબ અદ્ભુત હતો. સારંગપુરમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી અનેક વાર પધાર્યા છે, પણ ગોપાળાનંદ સ્વામીજી હનુમાનજી મહારાજને પધરાવ્યા અને સારંગપુરને સારાએ વિશ્વમાં પ્રસિદ્ધ કરી દીધું છે. એ ગોપાળાનંદ સ્વામી એની તો શું વાત કરીએ, એ તો અતિ સમર્થ. પણ ગોપાળાનંદ સ્વામી સાધુ નહોતા ત્યાં, તેનો એક પ્રસંગ મારે લેવો છે. ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિ ટોરડા ગામ. આ ટોરડા ગામમાં એક બ્રહ્મચારી આવ્યો, મેલી વિદ્યાવાળો, અને ટોરડા ગામમાં ઘરે ઘરે જમવા જાય અને એને સાલીગરામ આપે, અને એ બ્રહ્મચારી ગામના જેને ઘરે જમવા ગયા હોય એને કહે કે આ સાલીગ્રામ તમે પટારામાં રાખજો, પણ આ સાલીગ્રામ છે ને મને વશ થઈ ગયા છે એટલે હું જ્યાં આવીશ ત્યાં આવી જશે. એમ કે સાલીગ્રામ આપે, લોકો પટારામાં રાખે, છતાંય પણ પેલા બ્રહ્મચારીજી પાસે સાલીગ્રામ પહોંચી જાય. એને લઈને ટોરડા આખા ગામમાં બ્રહ્મચારીનો બહુ મહિમા જાગ્યો અને ઘરે ઘરે એને આમંત્રણ જમવાનું આપે. એ સમયે ગોપાળાનંદ સ્વામી હજી સાધુ નહીં થયેલા, પૂર્વાશ્રમમાં ખુશાલ ભટ્ટ એનું નામ. એ ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્મચારી મહારાજની પાસે આવી અને કે મારે ઘરે કાલે જમવા આવજો, ખુશાલ ભટ્ટે આમંત્રણ આપ્યું. પેલા બ્રહ્મચારી આમંત્રણ સ્વીકારી લીધું. ગોપાળાનંદ સ્વામીને ત્યાં જમવા ગયા અને સાલીગ્રામ આપ્યા કે આ સાલીગ્રામ મને વશ છે, આ ભગવાન વિષ્ણુ મને વશ છે, માટે તમે પટારામાં રાખજો, તાળા મારી રાખશો તોય પણ મારી પાસે આવી જશે. ખુશાલ ભટકે કાંઈ વાંધો નહીં, લાવો. સાલીગ્રામ લીધા, પટારામાં મૂક્યા. બીજા દિવસે પેલા બ્રહ્મચારી સાલીગ્રામને બોલાવે છે, પણ સાલીગ્રામ આવતા નથી. વીર વિદ્યાવાળો હતો એને મોકલા, છતાંય ગોપાળાનંદ સ્વામીના ઘરે પણ પેલા વીર જઈ શક્યા નહીં. ત્યારે પાછા આવ્યા છે અને બ્રહ્મચારીને કીધું કે ભાઈ ત્યાં ખુશાલ ભટ્ટના ઘરે અમે જઈ શકશું નહીં. પેલો બ્રહ્મચારી રાતે ને રાતે ભાગી ગયો. એવા ગોપાળાનંદ સ્વામી, એ તો અનંત વાતો છે ગોપાળાનંદ સ્વામીની. તો એ ગોપાળાનંદ સ્વામી અહીંયા હનુમાનજી મહારાજ પધરાવ્યા છે, તો ગોપાળાનંદ સ્વામી અહીંયા કાયમ બિરાજે છે. હનુમાનજી મહારાજની બાજુમાં બે બાજુ ગોપાળાનંદ સ્વામીની મૂર્તિ છે સિંહાસનમાં, ત્યાં ગોપાળાનંદ સ્વામી એક અખંડ બિરાજમાન છે. ત્રીજું, સારંગપુરમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજી મહારાજ પધરાવ્યા છે, તો એક બે વાત હનુમાનજી મહારાજની પણ આપણે કહી લઈએ. હનુમાનજી મહારાજ ભગવાન રામચંદ્રજીની અનન્ય ભાવે સેવા કરતા અને સેવક થઈને રહ્યા છે. જ્યારે ભગવાન રામચંદ્રજી લંકા ઉપર ચઢાઈ કરે છે અને પુલ બાંધે છે લંકામાં જવા માટે, ત્યારે બધા વાનરો મોટા મોટા પથ્થર લાવે, એક પથ્થર ઉપર રા લખે, બીજા પથ્થર ઉપર મ લખે અને આમ પથ્થરને જોડી દે, રામ લખાય એટલે પથ્થર જોડાઈ જાય અને પથ્થર સમુદ્રમાં તરતો થાય. આ રીતે
બધા વાનરો ખૂબ સેવા કરે છે અને પુલ બાંધે છે. એમાં એક દિવસ ભગવાન રામચંદ્રજીને વિચાર આવ્યો કે મારા નામે પથ્થર તરે છે તો હું નાખું તો તરે કે નહીં. આવો વિચાર ભગવાનને આવ્યો. ભગવાન એમ થયું કે આ બધાની વચ્ચે ન નખાય. રાત્રે વાત, રાત્રે બધા સૂઈ ગયા, બારક વાગ્યા છે. ભગવાન પથારીમાંથી બેઠા થયા, સમુદ્ર તરફ જાય છે. હનુમાનજી મહારાજ તો સતત સેવામાં ભગવાનની, એ જાગી ગયા. ખ્યાલ આવ્યો કે પ્રભુ કંઈક સમુદ્ર તરફ જઈ રહ્યા છે, એટલે હનુમાનજી પાછળ પાછળ છુપી રીતે આવે છે. ભગવાન સમુદ્ર કિનારે ગયા, પથ્થર લીધો અને સમુદ્રમાં નાખ્યો. પથ્થર બુડી ગયો, બીજો પથ્થર નાખ્યો એ બુડી ગયો, ત્રીજો પથ્થર નાખ્યો એ પણ પાણીમાં બુડી ગયો. જેવો ત્રીજો પથ્થર પાણીમાં બુડ્યો એવો ભગવાન શોકમાં બુડી ગયા. ભગવાનને આશ્ચર્ય થયું કે આ વાનરો બધા પથ્થર નાખે એ તરી જાય અને હું નાખું એ બુડી જાય. ભગવાન બહુ શોકમાં વ્યાપી ગયા. પાછા તંબુમાં આવે છે, ભગવાન સુતા પણ ઊંઘ આવી નહીં. સવારે જાગ્યા, બધા બેઠા છે. એ સમયે હનુમાનજી મહારાજ આવ્યા. હનુમાનજી મહારાજ પગે લાગીને કહે છે, પ્રભુ કંઈક ઉદાસીન હોય એવું લાગે છે, કંઈક શોકમાં હોય એવું લાગે છે. ના હનુમાન, કંઈ નહીં. ના પ્રભુ, કંઈક તમે શોકમાં છો, કહો શું તકલીફ છે. ભગવાન કે કંઈ નહીં હનુમાન. નહીં પ્રભુ, રાત્રે તમે સમુદ્ર કિનારે ગયા હતા, પથ્થર લીધો, સમુદ્રમાં નાખ્યો, ત્રણ પથ્થર નાખ્યા, ત્રીજા પથ્થર પછી તમે શોકમાં ડૂબી ગયા. ભગવાન કહે છે કે હનુમાન તને ખબર છે, હા પ્રભુ હું પણ હતો. ત્યારે ભગવાન રામચંદ્રજી હનુમાનજી મહારાજને કહે છે, હનુમાનજી છે ને બહુ બુદ્ધિશાળી છે, બલવાન તો હતા પણ બુદ્ધિશાળી બહુ હતા. ભગવાન રામચંદ્રજીએ હનુમાનજી મહારાજને કીધું, હનુમાન તમે લોકો પથ્થર નાખો અને પથ્થર તરી જાય અને હું પથ્થર નાખું એ બુડી જાય, એનું કારણ શું? ત્યારે હનુમાનજી મહારાજે બહુ સરસ મજાની વાત કરી. આ વાત કવિ કાગે બહુ સરસ મજાની લખી છે. હનુમાનજી મહારાજ કહે છે, ચરણમાં જઈ કપિ હાથ જોડી કહે, નાથજી આ મતિ કેમ આવી. ચરણમાં જઈ કપિ હાથ જોડી કહે, નાથજી આ મતિ કેમ આવી. હાથ જેનો ગ્રહ્યો તેને ફેંકતા, આપની બિરુદની શરમ નાવી. તારનારા બની નીરમાં ધકેલો, માફ કરજો કરી ભૂલ ભારે. તમે તર છોડશો તે હને નાથજી, પછી ત્રિલોકીમાં કોણ તારે. હનુમાનજી મહારાજ આજ જોડીને કહે છે, મહારાજ અમે પથ્થર નાખીએ છીએ, તમારી સાથે જોડીએ છીએ, અને તમે પથ્થર ફેંકો તો બુડી જાય ને. અમે તો તમારી સાથે જોડીએ છીએ અને તમારી સાથે જે જોડાય એ તરી જાય, અને તમે જેને તર છોડો એ બુડી જાય. અને ભગવાન રામચંદ્રજી ઉદાસીનતા ટળી ગયો. આવા હનુમાનજી મહારાજ, એની અનેક વાતો છે. હનુમાનજી મહારાજની નિષ્કામ ભક્તિ અજોડ છે. ભગવાન સ્વામિનારાયણ પણ હનુમાનજી મહારાજની પતિવ્રતાની ભક્તિને વખાણી છે. નિષ્કામ ભક્ત ભગવાન રામચંદ્રજીનો જ્યારે અયોધ્યામાં રાજ્યાભિષેક થયો ત્યારે બધાને ભેટ આપી, હનુમાનજી મહારાજને કાંઈ ના આપ્યું. સીતાજી પ્રભુને કીધું, પ્રભુ બધાને ભેટ આપી કંઈક હનુમાનજી મહારાજને આપો ને. ત્યારે ભગવાન રામચંદ્રજી કહે છે સીતાજીને, મારી પાસે હનુમાનજીને આપવા જેવી કોઈ વસ્તુ નથી કે હું એને આપીને રાજી કરું. ત્યારે સીતા માતાજીએ કીધું, તો હું આપું? તો કે આપો. સરસ મજાની સ્ફટિકમણીની માળા પહેરી હતી, એ માળા હનુમાનજીને ભેટ આપીને ગળામાં પહેરાવી. હનુમાનજી મહારાજે માળા બારી કાઢી, તોળી,
અને આમ પારો જોયો, પારામાં કંઈ દેખો નહીં, મોઢામાં નાખી બે કટકા કરીને થૂકી નાખો, બીજો પારો લીધો, આમ જોયું કાંઈ એમાં દેખાણું નહીં, મોઢામાં નાખો બે કટકા કરીને એને ફેંકી દીધો, ત્રીજો પારો લીધો, પારામાં જોયું કંઈ દેખાણું નહીં, મોઢામાં નાખી કટકા કરીને ફેંકી દઈએ, એક પછી એક પારો મીંડા લેવા. સીતાજીને મનમાં એમ થયું કે જાયત ઉપર ગયો, અરે હનુમાન આ શું કરશ, આવી કિંમતી માળા તોડી નાખશ? તો કે મા, જે માળાના મણકામાં મારો રામ ન હોય એ મણકાને એ માળાને હું શું કરું? એને એને હું શું કરું? ત્યારે સીતા માતાજીએ કીધું, તો તારા શરીરમાં રામ છે, ન હોય તો એને ફેંકી દે. અને હનુમાનજી મહારાજ મળાપ કરતા બેઠા થઈ ગયા, બે પગ પોળા કરીને આમ છાતી ચીરે, તો રામ લક્ષ્મણ અને જાનકી. આ નિષ્કામ ભક્તો કહેવાય, ભગવાન સિવાય કાંઈ જોઈએ જ નહીં. એટલે કવિ કાગે બહુ સરસ લખ્યો છે, જગતમાં એક જ જન્મ્યો જેણે રામને ઋણી રાખ્યા, જગતમાં એક જન્મ્યો જેને રામને ઋણી રાખ્યા, રામના ચોપડે થાપણ કેરા ભંડાર ભરીને રાખ્યા, ન કરી કદી ઉઘરાણી તેમાં સામા ચોપડા ન રાખ્યા, જગતમાં એક જન્મ્યો જેને રામને ઋણી રાખ્યા. કવિ કાગ કહે છે, જગતમાં એક જન્મો જેને રામને ઋણી રાખ્યા. હરિએ કંઠમાં હાર પહેરાવ્યો મોતી મોઢામાં નાખ્યા, ભગવાને હનુમાનજી મહારાજને હાર પહેરાવ્યો, હરિએ કંઠમાં હાર પહેરાવ્યો મોતી મોઢામાં નાખ્યા, મોતીડા કરડી એ માળા ફેંકી, મોતીડા કરડી માળા ફેંકી, તાગડા નાખ્યા તોડી, જગતમાં એક જન્મ્યો જેને રામને ઋણી રાખ્યા. ભગવાનની બધી સેવા કરી પણ કોઈ દિવસ ભગવાનની પાસેથી કોઈ અપેક્ષાઓ ન રાખી, હારનીય ની સન્માનીય ની, મને સારી રીતે બોલાવે એવી પણ ભાવના રાખી ની કોઈ દિવસ. હો રામના સગડા કામ કરાને બેસણા બારા રાખ્યા, બધા કામ ભગવાન કર્યા પણ એને બેસણ તો બારા જ રાખ્યા. હો રાજસત્તામાં એ ભડકા ભાડા એણે ધૂળમાં ધામા નાખ્યા, જગતમાં એક જન્મ્યો જેને રામને ઋણી રાખ્યા. તો સારંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ ગોપાળાનંદ સમયે પધરાવ્યા, ત્યારથી સારંગપુર ધામ દિવ્ય ધામ બની ગયું છે. આજે લાખો લોકો દર્શને આવે છે અને લાખો લોકોના કષ્ટ હનુમાનજી મહારાજ દૂર કરે છે, દાદા દૂર કરે છે. અને એમાં અમારે હરિપ્રકાશ સ્વામી સેવામાં આવ્યા પછી હનુમાનજી મહારાજની શું અદ્ભુત સેવા કરી છે. એક વખત હરિપ્રકાશ સ્વામીને તાળીઓથી વધાવો. તો પાંચ વસ્તુ મેં કીધું, સારંગપુરના જીવા ખાચર, સારંગપુરમાં ગોપાળાનંદ સ્વામી,
सारंगपुर में हनुमान जी महाराज अने सारंगपुर ना वचनामृत भगवान स्वामीनारायण अहीं जीवा खचरना दरबारगढ़ में वचनामृत बोला है। એમાંથી એક વાત થોડીક જ મહારાજ બોલ્યા છે, હું બોલું છું મહારાજના શબ્દ, પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો એના હૃદયને વિશે સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિ જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રગટ થઈ આવે છે અને કામ ક્રોધાદિક જે વિકાર તે બળી જાય છે અને જો કુસંગ મળે અને કુસંગીના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ્ય, વિવેક આદિ જે ગુણ તે સર્વે નાશ પામી જાય છે। જેમ ખાર ભૂમિ હોય અને તેને વિશે ગમે તેટલો મેઘ વર્ષે પણ તેમાં તૃણાદિક ઉગતા ન હોય અને તે જ ખાર ભૂમિને વિશે જો પાણીની રેલ આવે તો ખાર સર્વે ધોવાઈ જાય અને જે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કાપ ચડી જાય, પછી તે કાપ, ભેળા, વડ, પીપળા આદિ વૃક્ષના બીજ આવ્યા હોય તે બીજ ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે। તેમ જેના હૃદયને વિશે પૂર્વે કહ્યા જે સ્વધર્માદિ ગુણ તે દ્રઢ હોય અને જગત સંબંધી વિષય સુખનો અંકુર પણ ઉઠે એમ ન હોય ને તેને જો કુસંગ થાય તો તેના હૃદયને વિશે કુસંગરૂપી પાણીને વેગે કરીને જગત વાર્તારૂપીઓ આવીને કાંપ ભરાય, પછી તે કાંપમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આદિ જે બીજ રહ્યા છે તે સર્વે ઉગીને મોટા વૃક્ષ થાય છે। માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ દિવસ કુસંગ ના કરવો, આ મહારાજના વચન છે વચનામૃતમાં, કોઈ દિવસ કુસંગ ના કરવો। માટે વાલા ભક્તો, વચનામૃત પણ બહુ અજોડ છે। છેલ્લી વાત, સારંગપુરમાં ભગવાન સ્વામિનારાયણે ફાગણ સુદ પૂનમને દિવસે સરસ મજાનો રંગોત્સવ, હોળીનો ઉત્સવ કર્યો છે, જેનું વર્ણન સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી પ્રકરણ 64માં લખ્યું છે। નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જય જય કહે નિજ દાસ લીધું સુખ દીધો અવિનાશ, કરી લીલાય લૌકિક શ્યામે સ્વભાવંત સારંગપુર ગામે, સ્વભાવંત સારંગપુર ગામે। મહારાજે જ્યારે સારંગપુરની અંદર સરસ મજાનો રંગોત્સવ કર્યો અને રંગોત્સવના અંતે હરિભક્તો જ્યારે માગવાનું મહારાજે કીધું, જે હારે ને ફગવા દેવાના ભગવાન આયરા અને હરિભક્તોએ માગણી કરી છે, બહેનોની માગણી છે, એની એક જ કડી, મહા બળવંત માયાત મારી જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે એહ માયા અમને ન વ્યાપે, એહ માયા અમને ન વ્યાપે। પાંચ વસ્તુ મેં કીધી, સારંગપુરની અજોડ છે, સારંગપુરના જીવા ખચર, સારંગપુરના વચનામૃત, સારંગપુરમાં ગોપાળાનંદ સ્વામી, સારંગપુરના ફગવા અને સારંગપુરમાં હનુમાનજી મહારાજ, અદ્ભુત છે। આજે સારંગપુરમાં હનુમાનજી મહારાજ ગોપાળાનંદ સ્વામીએ પધરાવ્યા, એને 175 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, એ નિમિત્તે સરસ મજાનો દિવ્ય અને ભવ્ય શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। અમારા હરિપ્રકાશ સ્વામીએ ખૂબ મહેનત કરી છે, એ સ્વામીને ખૂબ ખૂબ ધન્યવાદ। એટલું કંઈ મારી વાણીને વિરામ આપું છું।